आसपास पुरुषोना आधिपत्यवाड़ो माहौल, वच्चे एक मध्यम कद काठीनी महिला, तद्दन फिल्मी स्टाइल वाला दृश्य तमने कोई दबंग लेडी नी एंट्री नी याद अपावी देशे। केम के ट्रक ट्रांसपोर्टेशन ना माहौल वच्चे मोटे भागे अत्यार सुधी तमे पुरुषों ने जोया हशे, परंतु अहीं तो पार्क करेला अनेक ट्रकों वच्चे एक महिला नजरे पड़ी रही छे। हकीकत में आ दृश्य एक महिला नी ताकात, तेनी क्षमता अने तेना कुनेह नी साक्षी पूरी रह्या छे। टीवी स्क्रीन पर अनेक पुरुषों वच्चे अने ट्रकों ना अड्डा वच्चे निर्भीक अंदाज थी नेतृत्व करी रहेली आ महिलानुं नाम छे ज्योतिबेन राठौड़। आ महिला एक महिला तरीकेना परंपरागत व्यवसाय थी तद्दन अलग ज एवा ट्रांसपोर्टेशनना व्यवसाय में पोतानी क्षमतानो परिचय आप्यो छे। ज्योतिबेन राठौड़ पोतानी कोठासूज, हिम्मत अने साहसी स्वभाव थी 45 जेटली ट्रकोनुं संचालन करी रही छे। પહેલાં હું એમાં પાર્ટનરમાં હતી, પણ હવે છે અત્યારે હું ઓફિસે ચાલુ કરી છું, ઓફિસે બેસું, બધું મેનેજમેન્ટ કરું છું, હિસાબ છે, ગાડી ક્યાં જાય છે, કઈ રીતે જાય છે એ બધું મેનેજમેન્ટ કરું છું। મારે પાર્ટનરશિપમાં 45 ગાડીઓ છે અને ટોટલી જે બહારનું છે ભાઈ સંભાળે છે, પણ અંદરનું જે હિસાબ છે, કોઈ ડ્રાઈવર ક્યાં ગાડી બંધ પડેલી છે કે ગાડી કઈ રીતે ચલાવે છે કે કોઈ તકલીફ છે તો મને કોલ કરે તો હું એનું સોલ્યુશન લાવવા માટે હું ઓફિસથી હેન્ડલ કરું છું બધું। એટલે અમારા જેટલી ગાડીઓ છે બધાના જીપીએસ અમે નાખેલા છે કે કંઈ પણ ડ્રાઈવર કોઈ તકલીફ કરે, એને તકલીફ હોય તો અમે જીપીએસથી મારા દ્વારા જોઈ શકીએ છીએ કે આમને આ તકલીફ છે કે ઊભી રાખી છે કે કોઈ હેરાન કરે છે, તો અમે એનું સોલ્યુશન જીપીએસથી એને ફોન કરી અને કોન્ટેક કરીને વાત કરીને કરીએ છીએ। બે વર્ષ પહેલાં જ્યોતિબેનના પતિનું નિધન થયું હતું। તેમના અવસાન બાદ જ્યોતિબેન ખાનગી શાળામાં નોકરી કરતા હતા। ત્યારબાદ તેમણે સચિવાલયમાં 6 મહિના કોન્ટ્રાક્ટ પર પણ નોકરી કરી, પરંતુ તેમાં કોઈ ખાસ આવક ન હતી। અંતે તેમણે પોતાના ભાઈ સાથે મળીને ટ્રાન્સપોર્ટના બિઝનેસમાં ઝંપલાવ્યું। હાલ એક મહિલા હોવા છતાં જ્યોતિબેન ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં માલ લોડ અને અનલોડની તમામ કામગીરી સંભાળે છે। ઉપરાંત બિલ પેમેન્ટ, પોલીસ વિભાગ સાથે ડીલિંગ, પાસિંગ ઓર્ડર સહિતની કામગીરી જુએ છે। તેઓ ઓફિસમાં બેસીને પોતાના હસ્તકના અનેક ટ્રકોની સંચાલન કામગીરી પર પણ નજર રાખે છે। એક મહિલા તરીકે પોતાની ક્ષમતાનો પરિચય આપીને તેઓ જાત પર ગર્વ અનુભવી રહ્યા છે। હું એક નારી થઈ એની મારા જાતને પ્રાઉડ ફીલ કરું છું કે એક શૂન્યમાંથી મેં સર્જન કર્યું છે, અને આજની નારી જે કહે છે ને કે ચંદ્ર ઉપજીને પાછી ફરીથી, તો મારા માટે પણ કોઈ ઇમ્પોસિબલ નથી કે હું ના કરી શકું। અને આ વ્યવસાય સાથે મારા ભાઈની પ્રેરણાથી હું આગળ આવી છે। ખરેખર મારા ભાઈને હું વંદન કરું છું કે મને આટલી પ્રેરણામાં સાથ સપોર્ટ આપે છે, અને હું એના થકી એટલે આગળ આવી છું, અને હું પણ મારી જાત ઉપર ખરેખર ડેરિંગ છે અને હું એ કામ કરી બતાવું છું। જ્યોતિબેન ટ્રાન્સપોર્ટ બિઝનેસની સાથે સાથે તે સામાજિક સેવાની પ્રવૃત્તિઓમાં પણ મોખરે છે। પોતાના અતિ વ્યસ્ત શેડ્યુઅલ અને ભારેખમ જવાબદારી વચ્ચે પણ જ્યારે કોઈને મદદ કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે તેઓ પડવારનો પણ વિલંબ કર્યા વગર લોકોની મદદ કરવા માટે દોડી જાય છે। મારા હસબન્ડ એક પહેલાં સરકારી ગવર્મેન્ટ જોબ હતી એમને, એમાંથી પોતે સાંસદ પણ રહેલા, એટલે વિધાનસભા છું કે જીતેલા નહોતા, પણ એક ખૂબ સારી સેવા કરતા હતા, અને એના હું આજ પગલે એને સાથે હું આજ સેવા કરી રહી છું બધાને, કે સિવિલમાં પણ કોઈને જરૂરિયાત હોય બધી પૂરી પાડું છું, બ્લડની હોય કોઈ પણ મને કોન્ટેક કરે એટલે હું એની સેવામાં તત્પર રહું છું, અને કોઈ પણ આખા ગુજરાતમાંથી ત્યાં સિવિલમાં આવે તો હું જઈને પોતાની હેલ્પ કરું છું। ટ્રાન્સપોર્ટેશન વ્યવસાયમાં એક કુશળ સંચાલક તરીકે જ્યોતિબેનને કામ કરતા જોઈને તેમના સહયોગીઓ પણ તેમની પ્રશંસા કરતા રહી શકતા નથી। જ્યોતિબેનની હિંમત, સાહસ અને સંચાલન કૌશલ્યની તેમના સહયોગીઓ કંઈક આ રીતે તારીફ કરી રહ્યા છે। મારી ટ્રાન્સપોર્ટનું નામ રવિરાજ ઓનલાઈન છે, અને હું જ્યોતિબેન રાઠોડને 15 વર્ષથી અમે બે ધંધામાં સંકળાયેલા છીએ, અને બેનનું મેનેજમેન્ટ શૂન્યમાંથી સર્જન કરેલું છે, બેનનું એવું નામ સારું છે, પણ બેનનામાં હિંમત છે એટલે બેન ધંધો સારો જ કરે છે, બેનનામાં હિંમત બી સારી છે, અને કોઈ બી સ્ત્રી આગળ વધે એવું આપણે બેનથી આપણે જોઈ શકીએ છીએ, બેનની હિંમત એવી છે અને બેન કામ બી સારું કરે છે, અને મારી કે 15-20 વર્ષથી આ ટ્રાન્સપોર્ટ લાઇનમાં સંકળાયેલા છે, અને અત્યારે અમે શૂન્યમાંથી સર્જન કર્યું, અત્યારે અમારી પોતાની ક્યાંય 52 ગાડી છે, 45 ગાડીમાં એ પાર્ટનર છે, એટલે સારું મેનેજમેન્ટ છે અમારું। જ્યોતિબેન અન્ય મહિલાઓને પણ સાહસ કરીને પોતાની ક્ષમતાનો પરિચય દુનિયાને આપવાની સલાહ આપી રહ્યા છે। તેઓ કહે છે કે નારી શક્તિથી નારી પોતે જ પરિચિત થઈ જાય તો તે પુરુષ સમોવડી કરતાં પણ એક કદમ આગળ વધી શકે છે। જ્યોતિબેને અલગ જ પ્રકારના એવા ટ્રાન્સપોર્ટ વ્યવસાયમાં કાઠું કાઢીને અન્ય મહિલાઓને પણ પુરુષોના આધિપત્યવાળા બિઝનેસમાં આત્મવિશ્વાસપૂર્વક ડગ માંડવાની પ્રેરણા પૂરી પાડી છે।
મહિલાઓ તમામ ક્ષેત્રની અંદર આગળ વધી રહી છે અને તેમાં પણ હવે ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર પણ મહિલાઓ જે છે તે કાઠું કાઢી રહી છે અને તેના થકી તેઓ આત્મનિર્ભર બની રહ્યા છે. એટલે કે કોઈ પણ કામ જે છે તે નાનું મોટું નથી હોતું, ફક્ત એક રાહ હોવી જોઈએ, એક દિશા અને દ્રષ્ટિ હોવી જોઈએ અને તેના કારણે સફળતા મળતી હોય છે. આવી જ સફળતા જે છે તે મહિલાઓને હવે ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર પણ મળી છે અને તેઓ પણ હવે ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે પણ કાઠું કાઢી રહ્યા છે અને સમાજમાં અને દાખલો બેસાડી રહ્યા છે. કેમ સર, રાજુ ગઢવી સાથે ગૌતમ શ્રીમાળી, વી ટીવી અમદાવાદ.